હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુર ખાતે લોકો વહેલી સવારથી મતદાન આપવા માટે સજ્જ. પાલનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ મત આપવા લોકો થયા ઉત્સુક. આજે તારીખ 28/2021ના રોજ મતદાન હોવાથી લોકો વહેલી સવારથી જ મત આપવા માટે સજ્જ. આજે પાલનપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મતદાન કરવાનો દિવસ એટલે લોકો આજે વહેલી સવારે જ 7 વાગ્યાથી મતદાન માટે પોતાના નજીકના બૂથ પર પહોંચી ગયા હતા. આજે મતદાનના ઉત્સવ જેવા માહોલમાં સિનિયર સિટીઝન, નવયુવાન, મહિલાઓ મતદાન માટે ઉત્સુક હતા અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. 18 વર્ષની વય થતાં જ પોતાનો પહેલો મત પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરતા યુવાને પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે આજે પક્ષપાત અને જાતિવાદ ભૂલાવીને માત્ર ને માત્ર એક ભારતના નાગરિક તરીકે મતાધિકારનો ઉપયોગ કરવો. આની મહામારી પછી આજે ચૂંટણી થઈ રહી છે પાલનપુર નગરપાલિકાની, ત્યારે લોકોમાં ઉત્સાહ છે. પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે લોકો આવી રહ્યા છે. આજે લોકો સમજી વિચારીને પોતાનું મતદાન કરે. આવનારા સમયમાં શહેરના વિકાસ માટે જે મતદાન કરશે એને ચોક્કસથી અમે પણ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉમેદવારો પ્રતિષ્ઠા સાથે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ શહેરની જે પરિસ્થિતિ હતી એમાં ખૂબ મોટો સુધારો અમે કર્યો. એમએલએ મહેશ પટેલ પણ જનતા સાથે લાઇનમાં પોતાનો કિંમતી અને પવિત્ર મત આપતા નજરે પડ્યા હતા. કોરોના મહામારી બાદ હવે જ્યારે ચૂંટણી યોજાઈ છે ત્યારે લોકો પણ સરકારની ગાઈડલાઇન મુજબ માસ્ક સાથે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાનો મતાધિકાર માટે સજ્જ જોવા મળ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન દિવસને લોકોએ ઉત્સાહભેર માણી રહ્યા હતા અને પોતાનો મત આપીને દેશ માટે અને એક ભારતના નાગરિક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ તો આખી જિંદગી વોટ તો આપ્યા જ છે, પણ આજે એવું થયું કે લાવો આપણે સિનિયર સિટીઝન છીએ અને કુટુંબના મેમ્બરોને કીધું કે ચાલો આપણે બધા વોટિંગ કરી આવીએ, એટલે જરા ઠીક લાગ્યું. આમાં કોઈ જાતિવાદ કે એવું જોવા નથી, પણ ભારતના એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે વોટ આપવો જ જોઈએ અને વિકાસના કામો થાય એ બધું આપણે ખાસ લક્ષ્ય રાખીને વોટ આપ્યો છે. હા, તો મેં આજે પહેલીવાર મત આપ્યો, પોતાના 18 યર્સ પૂરા થયા એટલે, અને સારું લાગ્યું કે દેશના અને પોતાની સિટીના વિકાસ માટે મેં પણ થોડોક ભાગ આપ્યો. અને કાસ્ટનું છોડીને કામ જોઈને વોટ આપવાનું હું તમને કહીશ, અને ખૂબ જ સારો અનુભવ હતો અને દેશની હિસ્સેદારીમાં ભાગ આપ્યો એવો મને અનુભવ થયો. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.